પારૂલ યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો થમવાના નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીના એક કર્મચારીના મોત બાદ યુનિવર્સિટી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પણ અનેક વિવાદમાં યુનિવર્સિટી સપડાય છે, જેમાં બળાત્કાર કેસમાં સંચાલક જયેશ પટેલ સપડાયા હતા, જે હાલ પણ જેલમાં બંધ છે. ત્યારબાદ ફી વધારા મુદ્દે વિવાદ થયો હતો, તેમજ વિદ્યાર્થીઓ પાસેથી 20 લાખનું ડોનેશન લેવામાં આવતું હોવાનો આરોપ લાગ્યા હતા. આ ઉપરાંત પ્રોફેસર દ્વારા કોલેજમાં અશ્લીલ વિડીયો જોવાનો પણ વિવાદ સામે આવ્યો હતો. જો કે આ તમામ ઘટનાથી પણ મોટી ઘટના હવે સામે આવી છે, જેમાં એક કર્મચારીના મોત બાદ તેના 8 પેજના પત્રને લઈ વિવાદ સર્જાયો છે, જેમાં યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રોનક શાહ વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રોનક, પારૂલ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. એક કર્મચારીનું મોત થયું છે, હવે રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી છે. હત્યા છે, આત્મહત્યા છે, હજુ સુધી કશું સામે નથી આવ્યું. પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે યુનિવર્સિટીના સંચાલકો પર. પોલીસ દ્વારા કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? ચોક્કસ બની શકે. પારૂલના જે કર્મચારીનો જે મૃતદેહ છે, અમૂલ પાર્લર આગળ એક ગાડીમાં મળી આવ્યો હતો. આ જે મૃતક હરેશ રાણા છે, એની ગાડી છે, અને એકદમ અવિચે વ્યવસ્થિત રીતે અમૂલ પાર્લરની ત્યાં આગળ ગાડી પાર્ક કરી હતી અને એની અંદર જ ડેડ બોડી હતી. આપ જોઈ રહ્યા છો કે આ જે ગાડી છે, GJ1HE228 નંબરની વ્હાઇટ કલરની જે ગાડી છે, એ ગાડીની અંદર જ મૃતક હરેશ રાણાનો જે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક હરેશ રાણા સવારે જ્યારે જોબ પર નીકળ્યા હતા, ત્યારથી એ ગુમસુદ્ધ હતા, સાંજે જોબ પરથી નતા આવતા. એના ફેમિલી વાળા એમની શોધખોળ ચાલુ કરી હતી અને ત્યારબાદ કમાટી બાગના જે અમૂલ પાર્લર છે ત્યાંના ગેટ પર આજે ગાડી ત્યાં આગળ વ્યવસ્થિત આવી રીતે પાર્કિંગ કરેલી હતી અને અંદર જે ડ્રાઈવરની સીટ પર ત્યાં આગળ બોડી મળી હતી. એમના જે પરિવારજનો દ્વારા આ કાચ તોડીને અંદરથી એમની બોડી જે છે એ બહાર કાઢી હતી અને ત્યારબાદ સારવાર અર્થે એમને નરહરી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં ડૉક્ટરોએ ત્યાં એમને મૃત જાહેર કર્યો હતો અને શરીરની અંદરથી જે ચામડીઓ ઉખડી ગઈ હતી. તો એક પ્રકારે ડૉક્ટરે જણાવ્યું હતું કે અંદર કે કેમિકલ કે ગરમ પાણીના લીધે એમની ચામડી અત્યારે જે છે એ નીકળી ગઈ છે, એવા એવો ડૉક્ટરે જણાવ્યું. ત્યારબાદ એમને SLC ખાતે PM માટે લઈ જવામાં આવ્યા. પરિવારનો આક્ષેપ એવો હતો કે છેલ્લા કેટલાક વખત સમયથી પારૂલ યુનિવર્સિટીની અંદર એમની પર મેન્ટલી જે શારીરિક અને માનસિક જે ટોર્ચરિંગ કરવામાં આવે છે અને એવો જ એક પત્ર એમને મરવાના એક દિવસ પહેલાં જ એમને એક લખ્યો હતો અને એના જે ફોટા એમને મોબાઈલની અંદર મૂક્યા હતા અને યુનિવર્સિટીની અંદર જે ગોરખધંધા ચાલે છે એનો આખો એક ઘટસ્ફોટ કર્યો હતો પત્રની અંદર, કે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓને વધુ ફી લેવામાં આવે છે અને ખોટી રીતે એ લોકોને એડમિશન બી વધારે આપવામાં આવે છે અને જો એ લોકો હાજરી હોય છતાં બી હાજરીનું બહાનું કરીને એ લોકો વધારે ફી ઉઘરા માટે આવે છે. ખોટું પેશન્ટોના સગાઓને એડમિટ કરીને ઇન્ફેક્શન પાસ કરવામાં આવે છે અને જો કોઈ બી કર્મચારીઓ જો એમનું કહ્યું ના માને તો એમનો પગાર રોકી દેવામાં આવે છે અને એમને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે છે. એનો આખો ખુલાસો એમને જે મૃતક જે હરેશ રાણા છે એમના ભાઈ શૈલેષ રાણાને કર્યો હતો કે મારી પર આવી રીતે ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યો છે અને જેથી મારી જોડે આગામી દિવસમાં કંઈ થાય તો કંઈ નવાઈ નહીં. જી મનીષા, આભાર રોનક આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.